અમદાવાદમાં મીઠાખડી ઉસ્માનપુરા અખબારનગર શાયોના ચાંદલોડિયા પરિમલ અંડરપાસ આ બધા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે અમદાવાદનો એક પણ વિસ્તાર બાકાત નથી જ્યાં પાણી ના ભરાયા હોય નારોલ નરોડા નિકોલ ઠક્કરબાપાનગર અસારવા કાલુપુર રખિયાલ મીઠાખડી ઉસ્માનપુરા રાણી જગતપુર ચાંદખેડા ગોતા એસી ભુયંગદેવ બોપલ મકરબા ઝુંડાલ ગોતા ન્યુરાણી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોરદાર પડી રહ્યો છે પરિમલ અંડરપાસમાં તો એક એક બસ પણ ફસાઈ ગઈ હતી બેરેજના છ દરવાજા ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે વેજલપુરમાં તો એપાર્ટમેન્ટની અંદર પાણી ઘૂસી ગયા છે જવાહર ચોકના દ્રશ્યો આપ જોઈ શકો છો જવાહર ચોક સર્વોદય સોસાયટી પાસેના વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદને પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે જવાહર ચોક વિસ્તાર મણિનગરનો પોષ વિસ્તાર કહેવાય છે જ્યાં પણ ભારે વરસાદને પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના ઘરોની અંદર પાણીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે આ પ્રકારે વરસાદી માહોલ છવાયેલો છે આખા અમદાવાદમાં અને ખૂબ જ વિઝિબિલિટી ઓછી થઈ ચૂકી છે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જો ઘરની બહાર નીકળ્યા તો ડૂબી જશો એ પ્રકારનું અત્યારે વાતાવરણ એ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ ચૂકી છે નાના વિસ્તારો તો ઠીક પણ અમદાવાદના એસજી હાઇવે સહિતના જે મુખ્ય રસ્તાઓ છે એ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ક્યાંયથી તમે વાહન લઈને પસાર ના થઈ શકો એ પ્રકારે અત્યારે અમદાવાદની સ્થિતિ છે મહેરબાની કરીને કામ સિવાય અગત્યના કામ સિવાય બહાર જવાનું ટાળવું

રિપ્લાય પણ નથી મળી રહ્યો વીજ કંપનીના કસ્ટમર કેરમાં વારંવાર ફોન ગ્રાહકો કરી રહ્યા છે પણ ફોન ઉપાડે જવાબ આપે બીજા યુજીવીસીએલના કર્મચારીઓ ફોન પણ ઉઠાવવાની તસદી નથી લઈ રહ્યા કારણ કે એમને પણ ખબર હશે કે લોકોને જવાબ શું આપે અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરાયા છે અને ખરાબ સ્થિતિ અમદાવાદમાં જ જોવા મળી રહી છે મહાનગર અમદાવાદ અત્યારે મેઘરાજાના પરિણામે મેઘરાજાના કહેરના પરિણામે પાણીમાં ડૂબી ગયું છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે સાથે જ્યાં જુઓ ત્યાં પાણી હવે સવાલ એ છે કે પ્રશાસન આ પાણીનો નિકાલ કરશે કઈ રીતે મોટી મોટી વાતો થઈ હતી કે આ વિસ્તારમાં જો પાણી ભરાય તો પંપ મૂકવામાં આવશે આ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે પણ હકીકત શું છે એ અહીંયા જોઈ શકાય છે કેટલી પ્રશાસન કામગીરી